नमस्कार। न्यू गुजराती न्यूज आज विश्व महिला दिवस विषय आपने महिलाओं ने खास करीने भारत और गुजरात की स्त्रियों ने एक महिला दिवस की शुभकामना आपे छे। गुजरात अमदावाद और अमदावाद जेवू मेट्रो शहर त्या जोन 4 विस्तार डीसीपी महिला कानन देसाई एक पारिवारिक स्त्री पण छे, फरज निभावता अधिकारी पण छे अने एमनी पासे थी स्त्री ने लईने शू समझण अत्यारे समाज में प्रवर्ते छे, शू स्त्रियों ने लईने लोको विचारे छे अने कई रीते समाजे हजू पण स्त्री ने लईने पोताना विचारों में फेरफार करवानी जरूर छे, एमना विचारों थी आपणे जाणीशुं। कानन आपनुं स्वागत छे न्यू गुजराती न्यूज में। आप शू कहेशो, आजे विश्व महिला दिवस छे, होळी अने धूळेटी पण छे, आप ड्रेस साथे फरज ऊपर छो, परिवार छे, આપની પણ ઘણી બધી જે જેને કહેવાય કે ઈચ્છાઓ હોય, તો શું કહેશો તમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે? આજે વિશ્વની તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું શુભેચ્છાઓ પાઠવું છું। આજના દિવસનો સંદેશ મારો એ જ રહેશે, આજે હું સરસ ધૂળેટીનો આપણી હોળીને ધૂળેટીનો પર્વ પણ છે। ધૂળેટી રંગોની આપણો તહેવાર છે અને દરેક તહેવાર સ્ત્રીના જીવનમાં બહુ અગત્યનો હોય છે, કારણ કે એ પોતે પણ જીવનને એક સેલિબ્રેશન તરીકે લે છે। એ પોતે જેટલી ઉત્સાહી છે, જેટલો તહેવાર માણે છે, એટલા જ તહેવારોની આનંદિત થઈને ઉજવણી એનો પરિવાર કરતો હોય છે। બાળકોમાં તહેવારનો જે ઉત્સાહ છે એ માતા તરફથી મળતો હોય છે। તો ધૂળેટીના જે તમામ રંગો છે આપણા, એ તમામ રંગો સાથે હું વિશ્વની તમામ મહિલાઓને ધૂળેટીના પર્વની સાથે મહિલા દિવસને પણ હું શુભેચ્છા પાઠવું છું। સ્ત્રીનું જીવન સફેદ રંગ જેવું છે, કારણ કે સફેદ રંગમાં બધા જ કલરોનો સમાવેશ થાય છે। સ્ત્રીના જીવનમાં પણ કલર તરીકે જોઈએ તો સુખ દુઃખ કરુણા દયા સંવેદના મમતા એ બધા જ જે ગુણો છે એ પણ એક કલર સાથે કનેક્ટેડ છે અને આ બધા જ કલરોનો સરવાળો એટલે એક સ્ત્રી એ દરેક કલરની સાથે જીવતું જીવંત જીવન તમારા ઘરમાં એટલે સ્ત્રી એ જેટલી જીવંત છે, દીકરી જેટલી જીવંત છે, તમારા ઘરમાં તમારી મધર સ્ત્રી જેટલી જીવંત છે એ બતાવી આપે છે કે તમે તમારા ઘરમાં કેવી રીતે જીવન જીવી રહ્યા છો। એક માણસ તરીકે તમે તમારા ઘરમાં એક માણસને, ચાહે સ્ત્રી છે કે પુરુષ છે, એને કેવું વાતાવરણ આપી રહ્યા છો, એનો ઉછેર કેવી રીતે થઈ રહ્યો છે, એને ઘરમાં કેટલી સ્પેસ મળી રહી છે। ખુલ્લું આકાશ તો દરેકનું છે, એ ખુલ્લા આકાશમાં ઉડવા માટે થઈ અને સ્ત્રીની જે પાંખો મજબૂત કરવાની છે એ મજબૂત આજના સમાજે કરી છે અને એના માટે હું સમાજના તમામ લોકોનો આભાર માનીશ। કહેવાય છે કે આકાશ એ કોઈનું નથી હોતું, દરેકનું હોય છે, પરંતુ એ આકાશમાં ઉડવા માટે જે પાંખો આપે છે અને એ પાંખોને જે મજબૂત કરે છે એ મજબૂત કરનારા સ્ત્રીના દરેક જીવનના પાત્રને હું આજે અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું। ખાખી સાથે જ્યારે કડકાઈથી પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળતા હોય છે ત્યારે મેડમને જોઈને ગુનેગારો પોતાની જગ્યા છોડે છે। આજે એ સ્ત્રી હૃદય મહિલા દિવસ નિમિત્તે જે રીતે એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સાથે સાથે મહિલાઓને જે રીતે અત્યારે આઝાદી મળી રહી છે એ આઝાદીમાં પણ એક નવી સમજ આવે એ પ્રકારની એમણે વાત કરી। રંગ જેને કહેવાય કે રંગનું પર્વ છે, પણ સ્ત્રીઓના મનની અંદર પણ અનેક રંગો આવેલા છે અને એ રંગો પ્રમાણે સ્ત્રીને પણ જીવવાનો અધિકાર છે, ચાહે આઈએએસ ઓફિસર હોય, ચાહે આઈપીએસ ઓફિસર હોય, ચાહે પોલીસ ઓફિસર હોય કે પછી ડૉક્ટર હોય કે વકીલ હોય। મહિલાની અંદર પણ એક એવું હૃદય છે જે એક માતૃત્વ, એક પ્રેમ, એક નિખાલસતા અને એક જેને કહેવાય કે એક હૂંફની લાગણી અનુભવે છે અને માંગે પણ છે અને ઈચ્છે પણ છે। મેડમ, જે રીતે સ્ત્રીઓમાં અત્યારે ભણતરને લઈને અથવા તો જેને કહેવાય કે પશ્ચિમી અનુકરણને લઈને જે આંધળો અત્યારે આંધળુક્યા થઈ ગયા છે એને લઈને શું કહેશો? સ્ત્રી શિક્ષણ બાબતે હું અત્યારનું જે સિનારિયો આપણે જોઈ રહ્યા છીએ સમાજમાં ઘણા અંશે સારું છે, પોઝિટિવ છે। પહેલાંના જમાનામાં જે સ્ત્રીએ પોતે ખાલી બહાર આવવા માટે, ઘરની બહાર આવવા માટે, શિક્ષણ માટે જે ક્રાંતિઓ કરવી પડી હતી આપણે ઓલરેડી ઇતિહાસમાં ભણી ગયા છીએ, એવી ક્રાંતિની જરૂર નથી પડી રહી। તો એક સમાજની એવી રચના થઈ છે કે જેમાં સ્ત્રી આપણા ઘરની દીકરી બહાર આવી શકે છે, આપણે એમને ભણાવીએ છીએ, એમના પર વિશ્વાસ મૂકીએ છીએ અને સામે એ જ દીકરી, એ જ સ્ત્રી આપણને એવા સંસ્કારોનું પણ વિશ્વાસ અપાવે છે કે જે વિશ્વાસે તમે મને બહાર ભણવા મોકલો છો એ જ જવાબદારીપૂર્વક હું પણ મારું ભવિષ્ય અને મારું જીવન બનાવવા બહાર આવી છું, મારી પાંખો મજબૂત કરવા માટે હું બહાર નીકળી છું, નહીં કે સ્વચ્છંદી બનીને જીવવા માટે।
માણસ તરીકે જન્મ લીધો છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકને પોતાનો શોખ છે, પોતાની રીતે જીવન જીવવા માટે સ્વતંત્ર છે. પરંતુ આપણે આપણા જે મૂળ કહેવાય, જે આપણા સંસ્કાર કહેવાય, જે આપણું સિંચન થયેલું છે, જેમાં આપણે આદર ભાવ સન્માન વસુધૈવ કુટુંબકમની ભાવના હોય છે, આપણા સંસ્કારો હોય છે, જેને આપણે કહીએ છીએ કે ધરતી પર પગ રાખીને આકાશમાં ઉડવાવાળી જે વાત છે, એનું જે સમન્વય થાય તો ને તો જ હજી વધારે આપણે એક મજબૂત સમાજની રચના કરી શકીએ છીએ. મને એવું લાગે છે કે પશ્ચિમી સંસ્કૃતિ ને માત્ર આપણે કપડાં તરીકે અથવા તો મહોત્સવ તરીકે જ જોઈએ છીએ, પણ દરેક સંસ્કૃતિના એક આગવા પાસા પણ હોય છે, ઘણા બધી પોઝિટિવ વાતો પણ હોય છે. પરંતુ માત્ર આપણે એને પશ્ચિમી સંસ્કૃતિને કપડાં અને મહોત્સવ અને વેસ્ટર્નાઇઝ સાથે જોડી અને પોતાના મહોત્સવ સાથે જોડી અને જે એક ગેરમાન્યતા અને અણસમજથી જીવન જીવે છે, એના કરતાં જીવન અને તમારી કારકિર્દી, તમારું શિક્ષણ, તમારું ભવિષ્ય, આ બધું જ એક કોઈ કપડાં અથવા તો કોઈ વેસ્ટર્નાઇઝેશન અથવા તો મહોત્સવ કરતાં બહુ બહોળો વ્યાપ છે. તમે જીવનને બહુ પરસેપ્શનમાં લો અને તમારા જીવન માટે શું જરૂરી છે, તમને મહોત્સવ પણ પૂરા કરવા છે અને આપણા પોતાના સંસ્કાર સાથે પણ આપણે જીવવું છે, તો એ ચોક્કસ જીવી જ શકાય છે. એ સમજણ આપણે અત્યારની સ્ત્રીને આપણા બાળકોને આપવાની જરૂર છે, ચાહે બાળક પુરુષ છે કે સ્ત્રી છે. મેડમે જે રીતે ખૂબ સરસ વાત કરી સ્ત્રીને લઈને, એના વિચારોને લઈને, પોતે એક રૂઢિચુસ્ત સમાજમાંથી આવે છે, છતાં પણ જે રીતે પરંપરા છે એને જીવતી રાખવી, આપણી સંસ્કૃતિને જીવતી રાખવી, અને છતાં પણ તમે પશ્ચિમી અનુકરણ કરી શકો છો, ગમે તેટલી ફેશન કરવી હોય તો કરી શકો છો, એ પ્રકારનો એમનો એક સરસ સુંદર મેસેજ છે. આપને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ.